पहली वार लीली પરકમમાં દુખદ ઘટના બની છે એ આપણે આગળ જોશું। માવો પણ બનાવે છે ફાકી ના છો મારે જે માસી કરવાની કાણી થઈને મારું ઘર તોડવું પડે એવું છે કાકાએ શિક્ષર મારી દીધી છે પહેલા ના ના ભાઈ હું અભણ્યો મને ઘણી ખબર હોય તો હાલો જય ગિરનારી ગિરનારી તો ત્રીજો ટ્રેક ચાલુ થઈ ગયો છે અને એમ કહેવાય કે આ ઘોડ જય ગિરનારે હર હર મહાદેવ। તો મિત્રો એમ કહે કે બે પડાવ પૂરા થઈ ગયા છે અને હવે આપણે ત્રીજો પડાવ શરૂ કરવા જઈ રહ્યા છીએ। જે ટ્રેક રહેશે આ માળવેલાથી બોરદેવી સુધી અને બોરદેવી એમ કહેવાય કે લીલી પરકમમાં સંપૂર્ણ થાય છે। તો આપણે હવે ત્રીજો પડાવ બોરદેવીનો જોવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અને કમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલશો નહીં અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે જઈ રહ્યા છીએ બોરદેવી તરફ। જય ગિરનારી। તો મિત્રો એમ કહેવાય કે અહીંથી બે રસ્તા જાય છે, એક જાય છે સરખડીયા હનુમાન અને સૂર્યકુંડે અને બીજું એમ કહેવાય છે કે જાય છે બોરદેવીએ। તો તમારે અગવડ સગવડ હોય તો તમે એમ કહેવાય કે સરખડી હનુમાન સુધી પણ જઈ શકો અને બોરદેવી સુધી પણ જઈ શકો। તો હવે આપણે જવાના છીએ બોરદેવી અને ભીડ જુઓ કેટલી છે એ માળવેલાથી। પહેલા ભાગમાં આપણે દર્શન કર્યા મહાકાળી માતાના અને હવે જે ત્રીજો પડાવ છે એ એમ કહેવાય કે આપણે બોરદેવી સુધી જવાના છીએ। આ વેલનાથ બાપુની એમ કહેવાય પ્રતિમા છે, ત્યાં એમ કહેવાય કે સાની પણ સુવિધા છે અહીંયા વસાળા એમ કહેવાય કે છા ભાઈ મળે બહુ ખરેખર અદ્ભુત વાત કહેવાય અને કાકા સેવા કરી રહ્યા છે અને ચા છે ને એ આ બાજુ બની રહી છે। તો અહીંયા ચા બનાવવામાં આવે છે તો આ વેલનાથ બાપુની જગ્યા છે અને ચા આવી રીતે બને છે જુઓ ના લોકો બધા સેવા કરી રહ્યા છે ખૂબ સરસ। જય ગિરનારી જય વેલનાથ બાપુ। તો અહીંયા ભાઈ એમ કહેવાય કે તમે ક્યારના વાટકા ચાલુ કર્યા ધોવાના સવારના? બોલ બોલ સવારે 4 વાગ્યાના 4 વાગ્યાના હાથ દેખાડો તમારા તો આ કાકાના હાથ જેવો તમે વાટકા ધોઈ તો આવી સેવા કરી રહ્યા છે એમ કહેવાય બે ઘોડીની વસાળે અહીંયા કાંઈ ન મળે એને બદલે સા પાણી એમ કહેવાય કે વેલનાથ બાપુની જગ્યામાં મળે છે। છેલ્લી ઘોડી છે અને બોરદેવીએ કેટલા સ્થળ છે એ બધું જાણવા માટે વિડીયોમાં બન્યા રહેજો, તમને ખૂબ જ આનંદ થાય એવી એવી જગ્યા હું તમને દેખાડીશ કે તમે ત્યાં નહીં ગયા હોય કદાચ। તો હવે ટ્રેક ચાલુ થઈ ગયો છે લાસ્ટ ઘોડીનો, તો હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર ગિરનારે। તો ત્રીજો ટ્રેક ચાલુ થઈ ગયો છે અને એમ કહેવાય કે આ ઘોડી પૂરી થયા બાદ આપણે એમ કહેવાય કે બોરદેવી પહોંચી જવું ને બોરદેવી એમ કહેવાય કે આખરી નાઇટ છે ના એમ કહેવાય કે લીલી પરકમનો દોર પૂર્ણ થશે। રાકેશ ગુજરિયા હનુમાનને સુરતપુર થી આવ્યા અને જે આ તમારું ગામ છે વલ્લભ વિદ્યાનગર, વલ્લભ વિદ્યાનગર થી આવે છે અને લીલી પરિક્રમામાં કેટલા વર્ષ થયા હોય? મારા વચમાં બે બાકી ગઈ નહીં તો 11 વર્ષ તમે આ લીલી પરિક્રમા કરો બે બાકી તો તમને અહીંયા કેવો અનુભવ થાય? ઘણો આનંદ, ઘણો સ્વર્ગમાં આવ્યા હોય એવું લાગે અમને તો સ્વર્ગમાં આવ્યો લાગે। તો તમે દર્શક મિત્રોને શું કહેવા માંગશો? તમે એવું કહું છું કે જેથી કરીને આ પહેલી વાર આવ્યા હોય એ દર વર્ષે આવે એવી મારી અપેક્ષા છે અને આ એક દિવસ અગાઉ કરીને એ બહુ સારું કર્યું કહેવાય, મને એટલું સારું લાગ્યું કે જેથી કરીને આ પબ્લિકને લોડ ના પડે આવવા જવાને આ બધી ભીડ થાય છે ઓછી લાગે। તો બોલો જય 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 ગિરનારી હર હર મહાદેવ હર મહાદેવ 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 જય હો જય હો।
વેલની વાત કરતા ને કે અહીંયા માળવેલા નામ કેવી રીતે પડ્યું, તો આ જે વેલા છે ને, જો આવા એમ કહેવાય કે આખા જંગલમાં આવી રીતના વેલા હતા ને ત્યાં માળવેલા નામ પાડવામાં આવ્યું છે, કારણ કે આવી વેલું હતી બધી તરફ. અને પડાવ છે ને, પડાવ છે ને આવી રીતે જોવા બીજો પડાવ છે, અને લોકો એમ કહેવાય કે કાસું સીધું લાવીને આયે આવી રીતે બનાવીને અત્યારે માસી બનાવી રહ્યા છે ભજીયા, અને કે કાસું સીધું લાવીને ત્રણ પડાવ રહે છે ને પરિક્રમા સંપૂર્ણ કરે છે. સાસણની બાજુમાંથી આવેલા છે તમામ વ્યક્તિ, અને આ બાજુ પણ ઘણા પડાવ છે તમે જોઈ શકો છો, અને આરામ કરી રહ્યા છે. જય ગિરનારી, જય ગિરનારી. તો જો એમ કહેવાય માસી એમ કહેવાય કે ભજીયા બનાવ્યા છે મેથીના, માવો પણ બનાવે છે ફાકી. કાકા એ સિક્સર મારી દીધી છે પેલા. ના ના ભાઈ, હું અભણ્યો, મને ખબર હોય. તો હાલો, જય ગિરનારી. ચાર હજાર જય માતાજી, જય માતાજી, વોલી બાજુથી નહીં આવે છે, અને ઘોડી ત્યાં સમાપ્ત થઈ જવાની છે ત્રીજી ઘોડી. તો હવે ત્રીજી ઘોડી સમાપ્ત, અને ત્યારબાદ એમ કહેવાય કે બોરદેવીનો પડાવ ચાલુ થઈ જાય. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ઘણા લોકો આ બાજુથી પણ આવે છે તમે જોઈ શકો છો. આવી જા, આવી જા માસી. જય ગિરનારી. તો લીલી પરકમની એમ કહેવાય એનર્જી ડ્રિંક એટલે લીંબુ શરબત પી નાખીને પછી પાછા જાય મૂકે. અરે મજા આવી ગઈ, કેટલી ઘોડી છે તે તો પાર કરવી જ પડશે. લીલી પરકમમાં એનર્જી ડ્રિંક એટલે લીંબુ પાણી. લીંબુ પાણી આ તમને 20-20 રૂપિયામાં મળી જાય. આસામી અમારી સફર જારી રાખશું, તો તમે જોઈ શકો છો. નહીં, ભીડ છે. આજે આમ થઈ છે 11, તો 11ના દિવસે ઘણા લોકો જે રિલીજે પરકમ કરતા હોય છે ને એ આજે એન્ટર થાય છે, અને 3 દિવસ રોકાય છે, અને બોરદેવી એમ કહેવાય કે છેલ્લો પડાવ પછી પરિક્રમા પૂર્ણ થાય છે. તો મિત્રો એમ કહેવાય ઘોડી અહીંયા ત્રીજી ઘોડી છે એમ પૂર્ણ થાય છે, તો ઉપર આવી ગયા છીએ. ત્યારબાદ જે ફોરેસ્ટવાળાની જે શોકી છે એ પણ છે અહીંયા ઉપર ચડી રહેવા આવ્યા છીએ, અને ત્યારબાદ આપણે હવે બોરદેવી જવાનો પ્રયાસ કરશું. કે વિડીયોમાં બન્યા રહેશે. જય જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. પહેલી વખત આવી ઘટના બની છે, અને લીલી પરકમમાં 2023માં એક નાની દીકરીને દીપડો ઝડપીને વયો ગયો. ખૂબ જ દુઃખ થયું, અને હું પ્રાર્થના કરું છું ભગવાન પાસે કે તેમના પરિવારને હિંમત આપે. જય ગિરનાર.